નમસ્કાર દર્શક મિત્રો, હું છું વૈશાલી પુબારું અને આપ જોઈ રહ્યા છો દિવ મિરર ન્યૂઝ. તો કરીએ એક નજર આજના મુખ્ય સમાચાર પર. રિપોર્ટર જયેશ સાંખડ સાથે ઉનાથી. સરકાર દ્વારા ગામડાઓના વિકાસ માટે કરોડો રૂપિયાની જાહેરાત પાછળ જાખરવાડા ગામમાં વિકાસના નામે મીંડું. ઉના તાલુકાના જાખરવાડા ગામની અંદર રોડ રસ્તાઓ ભગવાન ભરોસે જોવા મળી રહ્યા છે. રોડ પર પાણી ભરાવાથી કાદવ કિચડ ગંદકી ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે, જેના કારણે ગામની અંદર બીમારીનો ભય ફેલાય એની ચિંતા ગામ લોકો કરી રહ્યા છે. સ્કૂલે નિશાળે બાળકોને ભણવા જવા માટે પણ અનેક પ્રકારની મુશ્કેલીઓ સર્જાય છે. ગામડાઓના વિકાસ માટે સરકારી તંત્ર અને રાજકીય નેતાઓ ક્યારે જાગશે? ચૂંટણી સમયે વિકાસની મોટી મોટી જાહેરાતોના વાયદાઓ નેતાઓ ક્યારે પૂરા કરશે? આવા અનેક સવાલો જાખરવાડા ગામના સ્થાનિક લોકો કરી રહ્યા છે. જવાબદાર તંત્ર વહેલામાં વહેલી તકે જાગે અને જાખરવાડા ગામના રોડ રસ્તાઓ વહેલામાં વહેલી તકે પૂર્ણ કરે તેવી ગામ લોકોની માંગ છે. રિપોર્ટર જયેશ સાંખડ, દીવ મિરર ન્યૂઝ, ઉના, દીવ, ગીર સોમનાથ. શું છે ભરતભાઈ સમસ્યા તમારે? સમસ્યા એવી છે કે નવા પ્લોટમાંથી ગામમાં જવા માટે જે રસ્તો છે એના પાણી પણ ભરાય છે અને બાવળિયા નજીક થઈ ગયા, તો જવા આવવા માટે બહુ તકલીફ થાય છે. લગભગ 150 મકાનનું રહેણાંક છે અને 500 પરિવાર માટે જવા આવવા માટે ગામમાં બહુ તકલીફ થાય છે. અને એ છે કે માણસ એમાં હાલે તો એના પગમાં તકલીફ થાય છે અને બીમાર પણ એમાં પડી જવાય એવી સુગંધ પણ આવે છે. વહેલી તકે નિકાલ થાય. ભરતભાઈ, તમે રજૂઆત કોઈને કરેલી ખરી? કરેલી ખરી પંચાયતમાં કે પંચાયતના એકાદા બે સભ્યને કીધેલું છે સરપંચના, પણ એ કઈ ધ્યાનમાં લીધું નથી અત્યાર સુધી. અને કદાચ એને એવું લાગે કે આ વિરોધ પક્ષમાં જાય એના માટે અમે વધારે કઈ આગળ વધતા નથી. એવું લાગે કે આ વિરોધી બોલે છે એમ, પણ આપણે વિરોધ પક્ષ જોતો ને, માણસને જે તકલીફ થાય એવી ન થાય એવું કામ કરે તો સારું. આ પંચાયતને કેટલો ટાઈમ થયો? 8 મહિના થયા. 8 મહિનામાં પંચાયતની કામગીરી કેવી છે? ઝીરો છે, ઝીરો. ઓકે, થેન્ક યુ ભરતભાઈ.